नवनी अंदर आपणे भाग नौ भाग आठनी अंदर छेदनुं समीकरण विषे आपणे चर्चा करी। एक ज वस्तु याद राखवानी के छेदनुं समीकरण एटले छेदमां असमय संख्या ना होवी जोईए। असमय संख्या एटले के वर्गमूळवाळी किंमत जेनुं वर्गमूळ निकळतुं ना होय એવી છેદની અંદર સંખ્યા હોય તો એને એક છેદની અંદર એક વર્ગમૂળવાળી સંખ્યા હોય તો એને ઉપર નીચે એક તો સરખી સંખ્યા વડે જે સંખ્યા છેદમાં છે એને ગુણી કાઢવાની, જો બે સંખ્યા હોય અને બંને અસમય હોય તો જે દિશાની બેની વચ્ચે હોય એનાથી વિરુદ્ધ પ્રકારની દિશાની લઈ લેવાની, ઉપર નીચે ગુણી કાઢવાની। તેવી જ રીતે એક સમય હોય અને એક અસમય હોય છેદમાં, જે વચ્ચે જો પ્લસ નિશાની હોય તો માઇનસ કરી દેવાના, માઇનસ નિશાની હોય તો પ્લસ કરી દેવાનું। આ નિયમ તમારે યાદ રાખવાનો। હવે વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો આ તમે આગલા ધોરણમાં ભણી ગયેલા છો, એનું આપણે પુનરાવર્તન કરવાનું છે કે સાતમા ધોરણની અંદર લગભગ આ બધા નિયમો આવતા હતા। પહેલો નિયમ છે એ ની એમ ઘાત ગુણ્યા એ ની એન ઘાત બરાબર એ ની એમ પ્લસ એન ઘાત। આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય, આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય, એટલે આ રીતે લઈ શકાય। દાખલા તરીકે કોઈ એક સંખ્યા લઈએ કે એક્સ ની ત્રણ ઘાત એક્સ ની બે ઘાત બરાબર x ની 3 પ્લસ 2 ઘાત બરાબર x ની 5 ઘાત। આ એક ઉદાહરણથી આપણે સમજીએ। હવે એના જેવો જ એક બીજો નિયમ છે a ની m ઘાત a ની બહાર n ઘાત હોય તો ઘાતની ઘાત હોય તો ઘાતનો ગુણાકાર થાય, એટલે એ ની એમ અને એન એમ બેનો ઘાતમાં ગુણાકાર। દાખલા તરીકે એનું આપણે ઉદાહરણ જોઈએ તો વાય ની ત્રણ ઘાત એની બાર ચાર ઘાત થઈ, તો વાય ની ત્રણ ગુણ્યા ચાર એટલે વાય બરાબર ચાર તારીખ બાર ઘાત। આ રીતે ઘાતનો ઘાત હોય તો ઘાતનો ગુણાકાર થાય, આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય। ત્યાર પછી ત્રીજો નિયમ છે ભાગાકારનો। ભાગાકારના નિયમની અંદર પાછા ત્રણ પેટા વિભાગના નિયમો આવશે, એ ત્રણ નિયમો એમ મોટો છે એમ નાનો હોય તો પહેલી શરત પ્રમાણે એ ની એમ ઘાત છેદમાં એ ની એન ઘાત, એમ ની સંખ્યા મોટી હોય તો અંશમાં ક્રિયા કરવાની એ ની એમ માઇનસ એન ઘાત, એટલે આનો મિનિંગ શું થશે, આધાર સરખો હોય ભાગાકાર હોય તો મોટી ઘાત હોય ત્યાં આગળ નાની ઘાતની બાદબાકી કરવાની, એટલે એ માઇનસ એન ઘાત એ રીતે આવશે। તો એક ઉદાહરણ જોઈએ ત્રણ ગ્રેટર દેન બે અને એક્સ ની ત્રણ ઘાત છેદમાં એક્સ ની બે ઘાત બરાબર એક્સ ની ત્રણ માઇનસ બે ઘાત એટલે એક્સ ની એક ઘાત બરાબર એક્સ, આ રીતે જવાબ આવશે। પછી બીજો નિયમ એવો છે કે એમ ની કિંમત નાની હોય અને એન ની કિંમત મોટી હોય તો એ ની એમ ઘાત છેદમાં એ ની એન ઘાત બરાબર એકના છેદમાં એ ની એન માઇનસ એમ ઘાત, આ રીતે લઈ શકાય। આનાથી ઉલટું પણ નાખીએ બે નાના છે ત્રણ કરતા, અહીંયા ભાઈ ની ત્રણ ઘાત ના ભાઈ ની આપણે બે ઘાત લખીશું, ભાઈ ની બે ઘાત અને ભાઈ ની ત્રણ ઘાત, એકના છેદમાં
વયની 3 માઈનસ 2 એટલે 1 ના છેદમાં વયની 1 ઘાત અને 1 ના છેદમાં વય આ રીતે આવશે અને m અને n ની કિંમત બંને સરખી હોય m અને n બંને સરખા હોય તો a ની m ઘાત છેદમાં a ની n ઘાત બરાબર a ની n માઈનસ n ઘાત એટલે a ની 0 ઘાત થઈ જાય એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત લો એ જવાબ તમારો કેટલો બનશે 1 કહેવાશે આનું ઉદાહરણ જો આપણે જો લઈએ તો અહીંયા x ની 5 ઘાત છેદમાં x ની 5 ઘાત એટલે x ની 5 માઈનસ 5 ઘાત એટલે x ની 0 ઘાત બરાબર જવાબ 1 આવશે તે આ ઘાતાંકના નિયમો 8મા ધોરણની અંદર 7મા ધોરણની અંદર આવી ગયેલા છે એ બધા નિયમ આપણે વાસ્તવિક સંખ્યાઓમાં લાગુ પાડવાના છે એટલે સમય આવે કે અસમય સંખ્યા આવે ગમે તે આવે નિયમો બધા લાગુ પડે છે હવે આપણે સ્વાધ્યાય 1 ની અંદર જે એક્ઝામ્પલ આપેલા છે સાદરૂપ આપવાના એ આપણે થોડા જોઈએ કિંમતો શોધવાની કઈ છે સ્વાધ્યાય એક પોઈન્ટ છ એમાં કિંમતો શોધો એક્ઝામ્પલ નંબર એક કિંમત શોધો તો અહીંયા પહેલું જે છે 64 એની 12 એક દૂત્યાંશ ઘાત એટલે વર્ગમૂળ કહેવાય પણ આ 64 ને એવી સંખ્યામાં રૂપાંતર કરવાની એની બે ઘાત એટલે જો તમને મળે હોય તો 88 64 8 ની બે ઘાત એટલે 8 નો વર્ગ કરો તો 64 થાય પણ એ જો ખ્યાલ ના આવે તો તમે એના અવયવ કાઢી શકો હું ડાયરેક્ટ સીધું મૂકી દઉં છું 8 નો વર્ગ ને અહીંયા એક દૂત્યાંશ ઘાત અને આપણને ઉડી ગયા એનું સાદુરૂપ થઈ જશે 8 એટલે આ રીતે આપણે સાદુરૂપ આપી ને કિંમતો લઈ શકાય ત્યાર પછી એક બીજી સંખ્યા છે 32 ની એક પંચમાંશ ઘાત હવે એક પંચમાંશ ઘાત આવી 32 ની એક પંચમાંશ ઘાત તો એનો સાદુરૂપ આપણે કેવી રીતે આપવું કે તમે આગલા ધોરણમાં ભણી ગયેલા છો કે 32 ના અવયવ કાઢો તો 32 ના અવયવ આપણે કાઢીએ 32 બે થી ભાગ ચાલે 16 ફરી બે થી ભાગ ચાલે 8 ફરી પાછા બે થી ભાગ ચાલે 4 ફરી પાછા બે થી ભાગ ચાલે 1 2 3 4 ને 5 એટલે 32 ની જગ્યા ઉપર 2 ની 5 ઘાત એની ભર એક પંચમાંશ ઘાત અને છેદમાં એક ચમાની ચાલો એ બીજા તમે ઉડી જશે ને જવાબ આવશે ખાલી 2 આ એક સંખ્યા આપી શકાય ત્યાર પછી ત્રીજી સંખ્યા 125 ને જાતે તમે ગણજો 125 ની એક તૃતીયાંશ ઘાત તો જો તમારે તમને 1 થી 25 ના વર્ગ અને 1 થી 15 સુધીના ઘન મળે હોય તમે આ એકદમ સરળ રીતે જવાબ આપી શકો એટલે આ પહેલા ની કિંમત આ રીતે શોધવાની કઈ છે બીજો આપણે જો જોઈએ દાખલા નંબર 2 એમાં પણ કિંમત શોધવાની કઈ છે તો થોડી પદ્ધતિ બદલી છે 9 ની 3 દૂત્યાંશ ઘાત અનુ સાદુરૂપ આપવાનું છે 9 ની 3 દૂત્યાંશ ઘાત તો આપણે શું કરવાનું છેદને પહેલા ઉડાડો પહેલા કરવાનું એટલે 3 નો વર્ગ કરીએ 9 થાય આ 9 ની જગ્યા પર આ મૂકી દીધું કૌંસમાં 3 દૂત્યાંશ ઘાત
જો ના ખ્યાલ આવે તો છેદમાં તમે એક મૂકી શકો, આ બે બે ઉડી ગયું, બાકી રહ્યા ત્રણ, એની ત્રણ ગયા, તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, ત્રણ તારી નવ, નવે તારી સત્યાવીસ, એટલે આનો જવાબ થશે આપણો સત્યાવીસ. એટલે આ રીતે કિંમત શોધી શકાય. એક બીજો લઈએ સોળ, બીજા નંબર આપ્યો છે સોળ ની ત્રણ ચતુર્થાંશ ઘાત, ત્રણ ચતુર્થાંશ ઘાત આ રીતનું આપણને આપેલું છે. તો આપણે શું કરવાનું, સોળના અવયવ પાડી દેવાના, સોળ અવયવ સલમ ચલી પદ્ધતિ, બે આઠ ફરી પાછા બે, ચાર ફરી પાછા બે, બે અહીંયા બે, એક બે ત્રણ ચાર, એટલે સોળની જગ્યા ઉપર બે ની ચાર ઘાત, એની ભર ત્રણ ચતુર્થાંશ ઘાત, આ ચાર ચાર ઉડી જાય, વધ્યા કેટલા, બે ની ત્રણ ઘાત, બે ની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે, એટલે આઠ. આ રીતે આપણે એનું સાદરૂપ આપી શકીએ. એક માઇનસ વાળી કિંમત લઈ જઈએ, એકસો પચીસ છે, એકના છેદમાં એકસો પચીસ, એની ભર ખાલી એકસો પચીસ આપેલા છે, એકસો પચીસ એની ભર માઇનસ એક તૃતીયાંશ ઘાત, માઇનસ ઘાત છે. હવે માઇનસ ઘાત વિશે પણ તમે આગલા ધોરણમાં તો ભણી ગયેલા છો, તો તમારે કરવાનું શું, આ માઇનસ ચિહ્નને દૂર કરવી હોય તો આને છેદમાં મૂકી દેવાનું, એટલે એકના છેદમાં એકસો પચીસ એની ભર એક તૃતીયાંશ ઘાત, આ માઇનસ નિશાની દૂર કરવા માટે એકના છેદમાં હવે મૂકે, એકસો પચીસ એટલે એકના છેદમાં પાંચની ત્રણ ઘાત, એની ભર એક તૃતીયાંશ ઘાત. હજુ પણ આપણે સાદરૂપ આપીએ તો એકના છેદમાં પાંચ ત્રણ ગુણ્યા એક તૃતીયાંશ ઘાત, ઘાતની ઘાત ઉડી જાય, એકના છેદમાં પાંચ, એ રીતે સાદરૂપ આપી શકાય. ત્યાર પછી દાખલા નંબર ત્રણમાં, દાખલા નંબર ત્રણ હવે લઈએ, આવા બીજા વધારાના એક્ઝામ્પલની તમે પ્રેક્ટિસ કરશો તો તમને આ દાખલા એકદમ સરળ રીતે આવડી જશે. ત્રીજા દાખલાની અંદર પણ અહીંયા બે સંખ્યાઓ આપેલી છે, બે ની બે તૃતીયાંશ ઘાત ગુણ્યા બે ની એક પંચમાંશ ઘાત. ઘાત દાખલાના નિયમોમાં આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો, એટલે બે બે ની ત્રણ ઘાત પ્લસ એક પંચમાંશ ઘાત, આધાર સરખો હોય એટલે ઘાતનો સરવાળો થયો. અહીંયા ઉપર ઘાતમાં અપૂર્ણાંક સંખ્યા આપેલી છે, એટલે આપણે એનો લસાઅ કાઢવો પડે, બે બંનેનો લસાઅ ત્રણ અને પાંચનો લસાઅ થશે પંદર, જે પંદર લસાઅ મૂક્યો આ ત્રણને આપણે કેટલા વડે ગુણીએ તો પંદર થાય, તો પાંચ વડે, તો પાંચ વડે ગુણીશું એટલે દસ થઈ જશે, પાંચને કેટલા વડે ગુણીએ તો પંદર થાય, તો ત્રણ વડે, ઉપર પણ ત્રણ વડે ગુણીએ એટલે બે ની દસ ને ત્રણ તેર છેદમાં પંદર ઘાત, આ રીતે આપણે લઈ શકીએ. ત્યાર પછી એક બીજો ભાગાકાર માટેનો એક નિયમ જોઈ લઈએ કે અગિયાર ની એક તૃતીયાંશ ઘાત ભાગ્યા અગિયાર ની એક ચતુર્થાંશ ઘાત. હવે ભાગાકારમાં આધાર સરખો હોય તો ઘાતની બાદ બાકી થાય, તમને ખબર હોવી જોઈએ કે આમાં નાની કિંમત કહી તો છેદમાં જેટલી કિંમત મોટી એટલી એની વેલ્યુ નાની, છેદમાં જેટલી સંખ્યા મોટી એની વેલ્યુ વધારે, એટલે નાના એ મોટા પાસે જવાનો એવો નિયમ. અગિયાર એક તૃતીયાંશ માઇનસ એક ચતુર્થાંશ, આ રીતે આપણે લઈ શકીએ. અગિયાર આનું લસાઅ કાઢી શકીએ, ચાર લસાઅ અને બે વડે ગુણવા પડશે, ઉપર પણ બે વડે ગુણીશું અને એક, એટલે અગિયાર
બેમાંથી એક જઈને સિગ્મા 4 એટલે 11 ની ચતુર્થાંશ ઘાત આ રીતે આપણે દાખલા લઈ શકીએ એટલે સ્વાધ્યાય 1.6 આ રીતે તમે આખો કમ્પ્લીટ કરી શકો અને આની પ્રેક્ટિસ પણ કરતા રહેજો યુનિટ ટેસ્ટમાં એક ખૂબ જ ઉપયોગી બનશે થેન્ક યુ આભાર